नमस्कार विद्यार्थी मित्रों, जे विद्यार्थीओए धोरण 10 पेपर रीचेकिंग एटले के गुण चकासणी माटे आवेदन आप्युं होय तो एमनुं रिजल्ट आवी गयुं छे। तो जो एनुं रिजल्ट 16 तारीखथी 6 वाग्याथी बोर्डनी साइड उपर मुकाई गयुं छे अने 30 तारीख सुधी तमे डाउनलॉड करी शकशो। gsebe.org ई वेबसाइट अथवा ssc.gsebe.org एना उपरथी तमे जोई शकशो। तमे सीट नंबर, मोबाइल नंबर अने तमारा पासवर्ड एंटर करी लॉगिन करी अने रिजल्ट डाउनलॉड करी शकशो। अने बीजू, तमारे जो रिजल्ट में सुधारो थियो होय, हवे तमे सपोज त्रण के एनाथी वधु विषय में नापास होव अने सुधारा बाद बे ज विषय में फेल होव अथवा एनाथी एक विषय में, तो तमे पूरक परीक्षा आपी सको। तो जो एना माटेनुं आवेदन अने फी डिमांड ड्राफ्ट द्वारा ए बधी प्रोसेस तमे स्कूलेथी करी शकशो। तो ए तमारे रिजल्ट कई रीतना जोवानुं तमारुं ए आपणे जोईए। तो जो ssc.gsebe.org तमे सर्च करशो एटले आ रीतना पेज ओपन थशे। एमां आ रीत आ बाजु तमारे लॉगिन डाबी बाजु एमां तमे सीट नंबर, मोबाइल नंबर अने पासवर्ड एंटर करी तमारो रिजल्ट जोई शकशो। अने आया बधी तमारे रिजल्टनुं लिस्ट, बधा उमेदवारोनुं लिस्ट छे। तो जो एमां पत्रक एक एमां पास जाहेर थता उमेदवारोनी यादी छे, तो एमां तमे क्लिक करशो तो जे विद्यार्थीओ पास थया छे सुधारा बाद, पछी पत्रक बे ए डाउनलॉड करशो तो एमां एसएससी मार्च 2020 गुण चकासणीनी अर्जीओना अनुसंधाने नीचे जणा उमेदवारना गुणमां सुधारो थता તેઓને માત્ર એક બે વિષયમાં સુધારણાને અવકાશ હોય તેઓને પૂરક પરીક્ષામાં બેસવાનું રહેશે। તો જો આમાં સુધારો તો થયો છે પણ એ એક અથવા બે વિષયમાં ફેલ હોય એવા વિદ્યાર્થીઓ છે તો એ પૂરક પરીક્ષા આપી શકે, તો એ વિદ્યાર્થીઓનું આમાં લિસ્ટ છે, એના નામ છે પત્રક બેમાં। પછી પત્રક ત્રણ, પૂરક પરીક્ષામાં માત્ર એક વિષયમાં ઉપસ્થિત થવાપાત્ર ઉમેદવારીની યાદી। હવે આમાં સુધારો થાય, હવે એક જ વિષયમાં જે ફેલ હોય એ વિદ્યાર્થીઓના નામ છે, એ પૂરક પરીક્ષા આપી શકે। અને પત્રક ચાર, ગુણમાં સુધારો પરંતુ પરિણામ યથાવત રહેતા ઉમેદવારોની યાદી। ગુણમાં સુધારો થયો છે પણ પરિણામમાં કંઈ ફેરફાર નથી, એટલે જે પાસ હોય પાસ રહ્યા છે અને ફેલ હોય ફેલ, તો એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ આ પત્રક ચારમાં છે। અને પત્રક પાંચ, ગુણમાં સુધારો થતાં અનુત્તીર્ણ વિષયોમાં ઘટાડો ધરાવતા ઉમેદવારોની યાદી। ગુણમાં સુધારો થયો છે, અનુત્તીર્ણ એટલે કે નપાસ જેટલા વિષયમાં હતા એનાથી ઓછા વિષયમાં આવે છે। સપોઝ પાંચ વિષયમાં ફેલ થયા હો તો હવે સુધારો થાય ને, હવે એક વિષયમાં પાસ થઈ ગયા હોય તો ચાર વિષયમાં ફેલ ગણાવું, તો હવે તમે સુધારો થયો છે ગુણમાં, બરાબર નાપાસ વિષયોની સંખ્યા પાંચ હતી એની જગ્યાએ ઓછી થઈ છે, પણ તમે પૂરક પરીક્ષામાં બેસી શકો નહીં, તો એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ આ પત્રકમાં છે। અને આ પાંચે પાંચ પત્ર છે અને આમાં જે નામ નથી આવ્યું પાંચે પાંચ પત્રમાં એના રિઝલ્ટમાં કાંઈ સુધારો થયો નથી। અને તમારું પર્સનલ રિઝલ્ટ જોવું હોય તો તમે અહીંયા લોગિન કરીને જોઈ શકશો। બીજો કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો।